सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट, श्रीमती एमएस लाखाणी कन्या विद्यालय, प्राथमिक विभाग, धोरण 4 मां दरेक वाली दीकरियोनु हार्दिक स्वागत करू छू। पाठ 1, खिस्सामां पहेलवान। हा, प्रवृत्ति 22। प्रवृत्ति 22 करता पहला आपणे एक गीत गावानुं छे। एक चणो काडामां पड्यो, पत्थर वाग्यो तेथी रड्यो, अंते आंसु खूट्या साव, खाडामांथी मळ्युं तळाव। चणो तळावमां पलळी गयो, तेथी जबरो झाडो थयो, फर फरती मूछ उगी एक, અને ચણાએ મારી ઠેક। તાવ ચડાવે મૂછ ચણો, પછી કહે છે હું બળવાન, ફૂક મારું તો પડે વિમાન। વાઘ તો ઉંદર જેવો છે, સી છછુંદર જેવો છે, પહેલવાન હું તો પાકો છું, હાથીડાનો કાકો છું। એવામાં એક ચકલીચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। બાળમિત્રો, પ્રવૃત્તિ 22માં આપણે અભિનય કરવાનો છે, તેમાં જો તમને પહેલું આપેલું છે, બિલાડીની જેમ દૂધ પીવો, એટલે તું શું કરવાનું છે, બિલાડીની જેમ દૂધ પીવાનું છે આપણે। પછી બીજું શું આપેલું છે, બોખી વ્યક્તિની જેમ ખાઓ અને બોલો। બોખી વ્યક્તિ કોણ હોય, એક તો જન્મેલું બાળક, એને મોઢામાં દાંત જ ના હોય, અને બીજું કોણ હોય, તમારા દાદા દાદી। કેમ, ઉંમર થયા પછી દાંત પડી જાય છે અને મોઢામાં દાંત હોતા નથી, તેથી તે વ્યક્તિને બોખી વ્યક્તિ કહેવાય છે। પછી જે ત્રીજો અભિનય છે, એમાં દાંતની સફાઈ અને ઘોઘળા કરવાના છે। સૌથી પહેલાં આપણે સવારમાં ઉઠીએ છીએ તો આપણે શું કરીએ છીએ, આપણે બ્રશ કરો છો ને તમે, એટલે દાંતની સફાઈ કરી, દાંતની સફાઈ કર્યા પછી ઘોઘળા કરવાના। પછી બાળમિત્રો, દાંત આવવાની શરૂઆત થાય છે। આગળ આપણે પ્રવૃત્તિ 23 કરીશું, તેમાં ગીત છે, તેનું પઠન અને ગાન કરવાનું છે। ગીતનું શીર્ષક છે હુરે હુરે દાંત આવ્યા, તેના લેખક છે ઉદયન ઠક્કર। હવે આપણે આગળ ગીતનું ગાન કરશું। હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા, તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયજીનું સાવ ગાંધીવાદી હતું, બોખા મોમાં હથિયારોના તાકાત આવ્યા। હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા, તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા, એને નિરતા હાય હાય કેવો ખોરાક, દૂધ જ એની રોટલી અને એ જ એનું શાક, હવે ભેળ ભૂસું ભજિયાને ભાત આવ્યા, હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા। એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે છે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે, શિર ઝુકાવીએ પહેલાં તો જે જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે, દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા, હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા। જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતુડિયું આવતું ન હતું,
હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હડપ્પા ભલે 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 ભલે, હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા. બાળકનો જન્મ થાય છે ને ત્યારે બાળકનું મોં સાવ ખાલી હોય છે, એટલે તેને તે કેવું કહ્યું છે, ગાંધીવાદી કહ્યું છે. અને મોંને ફ્લેટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેમાં 6-7 ભાડુઆત આવ્યા. મોંમાં હથિયારોનો તાકાત આવ્યા, નાના નાના ઝીણા ઝીણા દાંત ફૂટે છે, એટલે એને હથિયાર કહે છે. મોંમાં દાંત આવવાથી શું થાય, તાકાત આવી જાય. કોઈ પણ વસ્તુઓ છે એ આપણે ખાઈ શકીએ અને ભાંગી શકીએ છીએ. તમે તેને સાવ તો ભૂખ્યો મારતા હતા અને બોટલનો ડૂચો મારતા હતા. દૂધની બોટલ હોય એ મોઢામાં આપી અને આપણે પીવડાવે એટલે દૂધનો ડૂચો મારતા હતા. તેને નિરતા હાય હાય કેવો ખોરાક, દૂધ જેની રોટલી ને દૂધ જેનું શાક. દાતાવાથી તેને ભૂસું, ભેળ, ભજીયા અને ભાત આવ્યા. શું કહે છે, અક્ષયજીને તો દાંત આવ્યા. દાંત આવે ને એ પહેલાં પેઢામાં ચળ આવે. ચળ આવે એટલે બાળક કોઈ પણ વસ્તુ હાથમાં લઈ અને મોઢામાં નાખે. મોઢામાં નાખવાથી એની જે ચળ હોય ને એને સંતોષાઈ જાય. અને પછી બાળક સૌથી પહેલાં શું શીખે છે, પોતાનું શિર, એટલે માથું નમાવીને એટલે ઝુકાવીને જે જે કરતા શીખે છે. પછી બરડામાં દાંત આવે, ચળ આવતી હોય એટલે તમને બચકું પણ ભરે છે. દાંતની સાથ સાથ ઝઘડાને પંચાત આવ્યા. ઉરે ઉરે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂણું સૂણું લાગતું હતું. જીભને શું લાગતું હતું, સૂણું સૂણું. દાંત આવવાથી તેને સૂણું લાગતું નથી. દાંત તો શું, દંતુડિયું ન હતું, એટલે નાનો દાંત હોય ને એને દંતુડિયું કહેવાય. દાંત, દાઢ એ બધું મોટું કહેવાય. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. એક દાંત આવ્યો, બીજો દાંત આવ્યો, ત્રીજો આવ્યો, તે પાંચો દાંત આવ્યો અને પછી દાઢું ફૂટે છે એટલે બારાટ લઈને આવ્યા. ભલે ભલે, ઉરે ઉરે અક્ષયજીને દાંત આવ્યા. આ ગીત ગાન કર્યા પછી આપણે વાતચીત કરીશું. ઉરે ઉરે જુદી જુદી રીતે તમે બોલી શકો છો. ઉરે ઉરે, ઉરે ઉરે, બરાબર ને? આ રીતે અલગ અલગ રીતે તમારે વાતચીત કરીને ઉરે ઉરે બોલીને બતાવવાનું છે. પછી બીજું, અક્ષયનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? તો કે આપણને વાલું ક્યારે લાગે, કોઈ શેર નમાવી ઝુકાવીને તમને જે જે કરે એ વર્તન તમને ગમ્યું હોય. અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું, કેમ, તેમની વાત કહો. અક્ષયભાઈનું ગીત સાંભળી અને આપણે આપણને નાના ભાઈ બહેન યાદ આવે છે, કેમ. આ બધું સાંભળી અને આપણને પણ એમ થાય, એના નાના નાના દાંત ફૂટ્યા ત્યારે કેવું બચકું ભરતું હતું, બરાબર ને? એ શિર ઝુકાવીને કેવું જે જે કરતું હતું. તેમની જે વાતો છે એ તમારે ઘરે છો એટલે તમારા પપ્પા અથવા મમ્મી સાથે વાતચીત કરવાની છે. દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ વર્ગમાં કહો. આપણે વર્ગમાં નથી એટલે તમારે તમારા મમ્મી સાથે આની ચર્ચા કરવાની. ઘરમાં કોણ કોણ બોખું છે, તેમને દાંત કેમ નથી? ઘરમાં કોણ કોણ બોખું હોય, નાના ભાઈ અથવા બેન કે દાદા દાદી, એ બોખા હોય છે, તેમને કેમ દાંત નથી? કારણ કે તે નાનો છે, એને હજી દાંત આવેલા નથી. જન્મેલા બાળકને દાંત ના હોય પછી ધીમે ધીમે ફૂટે છે દાંત. અને એક દાદા દાદી એવા હોય ઘરમાં કે ઉંમર થાય એટલે એના દાંત પડી જાય છે, એટલે તે વ્યક્તિ બોખું હોય છે. અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય, કેમ? અક્ષયને નાના બાળકોને કોઈ દી ચોકઠું બનાવાય નહીં, કેમ? કારણ કે એના પેઢા કેવા હોય, ઉણા પોણા હોય છે,
તેને ચોખ્ઠું બનાવાય નહીં. ભૂખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ? ભૂખી વ્યક્તિ છે એ કોઈ વસ્તુ ચાવી શકતી નથી કે કડક વસ્તુ ખાઈ શકતી નથી. કેમ? કારણ કે એના મોઢામાં આપવાથી એને શું થાય? અંદર વાગી જાય છે, વાગવાની બીક રહે છે. તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે એ તમારે તમારા મમ્મીને જણાવી દેવાનું. આપણે અત્યારે ઘરે છીએ એટલે આપણી મમ્મી સાથે ચર્ચા કરવાની. પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય છે? પક્ષી હોય એ છે એ પોતાની ચાંચ દ્વારા, પતંગિયા પણ પોતાના મો દ્વારા, ઈયળ એ બધા શું હોય? પોચો પોચો ખોરાક હોય એ જે પોતાના મો દ્વારા ખોરાક ખાય છે. તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો? આપણે દાંતની કાળજી રાખવા માટે બ્રશ કરીએ છીએ અને બ્રશ કર્યા પછી આપણે કોગળા કરી અને આપણું મોં સાફ કરીએ છીએ એટલે આપણા દાંત કેવા રહે? ચોખ્ખા રહે, અને ચોખ્ખા રહેવાથી દાંત સડતા નથી અને સરસ રીતે આપણે ખોરાક ખાઈ શકીએ છીએ. આગળ બાળમિત્રો આપણે પ્રવૃત્તિ 24 કરીશું. તેમાં શબ્દોનો અર્થ જાણો, તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. તમને તેમાં શબ્દ આપેલો છે, પહેલું ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. તેના જો તમને બે વાક્ય દર્શાવેલા છે ને, એક વાક્ય તમારે તમારી જાતે લખીને બતાવવાનું છે. ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે? તો જેમાં ભાડું શબ્દનો ઉપયોગ થયો છે. મામાને ગામ જવા કેટલું ભાડું થાય? ત્રીજું વાક્ય છે, તમે આ રીતે બનાવી શકો, અમારા ઘરનું ભાડું 5000 છે. હવે આપણે આગળનો શબ્દ જોઈએ, ચળ. ચળનો અર્થ થાય છે ખંજવાળ અથવા ખણ. એક કે એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા. તમને કોઈ પણ કામ છે ને વારંવાર કરવું ગમે, એ ઈચ્છા થાય એવી, એમ વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે, એ વારંવાર આવે છે, એમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે. આપણે ત્રીજું વાક્ય છે એ આ રીતે મૂકી શકીએ, મને ફરવા જવાની ચળ ઉપડે છે. આ રીતે ત્રીજું વાક્ય તમારે બનાવવાનું. તમે જાતે પણ વાક્ય બનાવીને મૂકી શકો છો. આગળ ત્રીજું જોઈએ, લાગ ને તક, યોગ્ય સમય. ગરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. બીજું, એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતા જ માછલી પકડી લીધી. તેનું વાક્ય થાય છે, લાગ મળતા જ ચોર ભાગી ગયું. પછી આગળ આપણે જોઈએ, નીરવું. ઢોરને ઘાસ નાખવું, ઘાસ નાખવું એટલે નીરવું થાય. ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. તેનું આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે, દાદા મંદિરે જાય ત્યારે ગાયને ઘાસ નીરે છે. પછી આગળ જોઈએ, હિંસક. બીજાને નુકસાન કરનાર એને શું કહેવાય? હિંસક. તેમાં તમને જો બે વાક્ય આપેલા છે, સિંહ હિંસક હોય છે તે પ્રાણીઓને મારે છે. હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. તેનું વાક્ય આવશે, વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીથી આપણે દૂર રહેવું જોઈએ. બાળમિત્રો હવે આપણે 25મી પ્રવૃત્તિ કરીશું. એ પ્રવૃત્તિમાં ગીતના આધારે વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તેમાં સાચો વિકલ્પ હોય એના સામે આપણે હુરે હુરે અને ખોટો વિકલ્પ હોય ત્યાં ફૂરે ફૂરે લખવાનું છે. ચાલો આપણે પહેલું જોઈએ, અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે?
70-80 વર્ષ, 10-12 મહિના કે 10-12 વર્ષ. આમાં આપણે સાચું હોય ત્યાં હુરે હુરે અને ખોટું હોય ત્યાં ફૂરે ફૂરે. તો અક્ષયભાઈની ઉંમર બાળમિત્રો કેટલી છે? તો અક્ષરભાઈની ઉંમર છે ને બાળમિત્રો 10-12 મહિના છે. તો 10-12 મહિના લખ્યું છે ત્યાં આપણે હુરે હુરે લખશું. 70-80 વર્ષ લખ્યા છે ત્યાં ફૂરે ફૂરે અને 10-12 વર્ષ લખ્યા છે ત્યાં પણ ફૂરે ફૂરે લખશું. પછી બીજું જોઈએ, અક્ષયભાઈના મોંમાં કેટલા દાંત આવ્યા છે? અક્ષયભાઈના મોંમાં 6 અથવા 7 દાંત આવ્યા છે. તો 6 અથવા 7 લખ્યું છે ત્યાં હુરે હુરે લખવાનું. 6 અને 7 લખ્યું છે ત્યાં ફૂરે ફૂરે લખવાનું. 6 તેથી 7 ત્યાં પણ ફૂરે ફૂરે લખવાનું. ત્રીજું જોઈએ, લઈને બારાત આવ્યા એટલે, બારાત એટલે શું કહેવાય? ભરઘોડો, જાન, એને બારાત કહેવામાં આવે છે. તેમાં જો આપેલું છે, દાંત વરઘોડો કાઢીને આવે છે તો એમાં શું આવશે? એ ખોટું છે એટલે તેમાં ફૂરે ફૂરે આવશે. પછી બીજું, દાંતના જીભ સાથે લગ્ન છે એ પણ ખોટું છે તો ત્યાં શું આવશે? ફૂરે ફૂરે. આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા, એ વિધાન સાચું છે એટલે તેમાં હુરે હુરે આવશે. ચોથું જોઈએ, નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેમને ખજવાળ આવતી હોય છે તેથી. તો એ વાક્ય સાચું છે, દાંત આવે ને તો મોઢામાં ખજવાળ આવે એટલે એવા એ વિધાનમાં હુરે હુરે લખવાનું. બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી તેમાં ફૂરે ફૂરે. મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી એમાં ફૂરે ફૂરે. બાળમિત્રો, આગળ આપણે 26મી પ્રવૃત્તિ કરીશું. વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે તે શોધી અને પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે. તેમાં જો આપણને ઉદાહરણ એક આપેલું છે, દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ. તેમાં તો નીચે શું લખવાનું? બોખામોમાં હથિયારો તાકાત આવ્યા. હવે આપણે શરૂ કરીએ. એમાં પહેલું, એકલું દૂધને દૂધ જ પીવાનું ને કંઈ ગમે? તેમાં જવાબમાં શું આવશે? મોઢામાંથી બાટલીનો ડૂચો મારતા હતા. બીજું જોઈએ, દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય. દાંત આવે તો આપણે ચાવી શકીએ ને અને બધી જ વસ્તુઓ આપણે ખાઈ શકીએ એટલે હવે ભેળ, ભૂસું, ભજીયાને ભાત આવ્યા. મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. એનો અર્થ શું થાય? બાળક જન્મે છે ત્યારે એના મોઢામાં દાંત આવે છે એટલે ઘરમાં રહેવા આવ્યા, અને ઉંમર થાય ને એટલે દાંત પડી જાય છે એટલે શું થાય? આપણું મોં ખાલી થઈ જાય. એટલે એ એમ કહેવા માગે છે કે મોટી ઉંમરે શું થાય? મોં ખાલી થઈ જાય છે. મોના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા એટલે એને ભાડુઆતનું સ્વરૂપ આપે છે. એ થોડા સમય માટે આવ્યા છે એમ કેણા, આપણે થોડા સમયનો કહેવાય, વર્ષો કહેવામાં આવે છે, બરાબર ને? પછી આપણે ચોથું જોઈએ, આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી પડી ગઈ. એટલે કોઈ ન હોય તો આપણે કહીએ છીએ હું તો સાવ એકલી છું એટલે મોઢામાં એક જીભ જ હતી, પછી દાંત આવે
એટલે જીભને સૂનું સૂનું લાગતું નથી. આહા આહા, મજા મજા એટલે શું? આપણે ખુશ થઈએ ત્યારે મજા મજા આવે છે. હડપ્પી ભલે 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 ભલે. સાતમો, અક્ષયને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ. તેના જવાબમાં શું આવશે? દૂધ જ એની રોટલી ને દૂધ જ એનું શાક. બાળમિત્રો, આજે બધી આપણે પ્રવૃત્તિ કરી એમાં તમને તમારું બાળપણ યાદ આવ્યું હશે, છે ને? તમારા મમ્મી સાથે તમે આ બધી વાતો કરવાની છે, બધી ચર્ચા કરવાની છે. ચાલો બાળમિત્રો, આજે આ 26મી પ્રવૃત્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે બીજી એક નવી પ્રવૃત્તિ સાથે ફરી મળીશું.